अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। कवि राजे पद्मा लिखू छे, प्रयोगे कर्ता पद नु भान, प्रयोगे कर्ता पद नु भान थाय तो आ हजू पण आपणने आ जगत नी अंदर आ मालिकी पण ने कर्ता पण आपणा मां जीवती रहेशे। कर्ता पद नु भान काढ्यो, शु काढ नाखो, पेलो मने आपे छे ने पेलो मारी पासेथी લે છે, હું કરું છું ને તે કરે છે, આ બધી ભ્રાંતિ કાઢી નાખે। ઉદય હોઈ શકે, કારણ કે તો આપણું લાઈફ છે, રિલેટિવ લાઈફ છે। દ્રષ્ટિમાંથી ધીમે 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 એક એક વસ્તુને કાઢતા જાઓ। સવારે ઉઠો ત્યાંથી નક્કી કરો, ઉઠે ઉઠવાની ક્રિયા કોણ કરે છે? શરીર કરે છે। હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું। હવે આવું સમજવામાં આપણે કેટલો સમય લાગે? 2-3 કલાક થાય, પણ આપણે જાગૃતિનો ઉપયોગ કરતા જ નથી ને। એનું નામ તો જ્ઞાનીઓએ પ્રમાદ કર્યું। આપણને પણ આપણે આ વિજ્ઞાન નો ઉપયોગ નથી કરતા। આપણને લાગ્યું બસ મને વિજ્ઞાન સમજાઈ ગયું છે, ખરેખર જ આપણે જુદા છીએ, પણ જુદાપણાનો અનુભવ નથી થયો ત્યાં સુધી પ્રયોગની જરૂર છે। જે દિવસે જુદા થઈ જશો પછી પ્રયોગની જરૂર નથી, પણ ત્યાં સુધી પ્રયોગ કરવો પડશે ને આપણે। આજે મારે સાયકલ શીખવી હોય તો હું ભલે 10 વખત પડી જઉં, 15 વખત પડી જઉં, પણ એ જ મારી પ્રક્રિયા છે ને શીખવાની। પછી એક વખત આવડી જશે પછી પડવાનો નથી, પણ હું પડી જઉં પછી મને લાગે છે બહુ અઘરું લાગે છે, બહુ અઘરું લાગે છે તો હું શીખી શકું સમજાય છે? અઘરું છે ને, આપણે શાંતિ છીએ, જેવું આપણે ઓબ્ઝર્વ કરવા માંડીએ છીએ તો એટલે ઓટોમેટિકલી બધું મન કુદરતી બધું શાંત થવા માંડે છે। એટલે આપણને આગળ એમ લાગે છે કે આપણું તો બધું મન વચન કાય બધું સુસુપ્ત અવસ્થામાં પડ્યું હતું, હવે અત્યારે જોવા પછી છે ધીમે ધીમે શાંત પડતું જાય છે, એટલે આગળનો માર્ગ સમજાતો નથી। એટલે પુરુષાર્થ, પુરુષાર્થમાં અંતસ્કરણ જે છે એ રિલેટિવ સત્યની બાબતમાં શાંત પડે એ સારી નિશાની છે। અંતે પોતાનું જાગ્રત અંતસ્કરણ શાંત જ કરવાનું છે। કોઈ અપેક્ષા નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ ભીખ નહીં, કોઈ ભય નહીં, કોઈ વસ્તુની પ્રાપ્તિ નહીં। આ તો દશા આપણે લાવવાની છે, હાનવા નથી, કારણ કે આમાં લઈ નાખી આવે, પણ એ દશા આપણે પ્રાપ્ત કરવાની છે। આજે પુરુષાર્થ રૂપે પ્રાપ્ત કરશો, નેક્સ્ટ પર્થમાં રિઝલ્ટ રૂપે આવશે। સમજાય છે? ઓકે, આજનું બીજ, પુરુષાર્થનું બીજ નેક્સ્ટ પર્થમાં ફળ રૂપે આવશે। આજે આપણને લાગે છે કે આ લોકો આટલા બધા સંસારમાં ડૂબેલા સમર્થ પુરુષો સંસારથી કઈ રીતે અલિપ્ત રહી શકે છે, કારણ કે તે એક્ઝામ આપી રહ્યા છે। રાજચંદ્રે કહ્યું કે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત, પરમાર્થ સંકેત। આ બધી વસ્તુઓ તમને સિદ્ધાંતમાં ટેલી થશે, એટલે આ થાય એ સારી વસ્તુ છે, એમાં ગભરાવાની જરૂર નથી। ને એટલું ધ્યાન રાખજો, તમારા મન વચન કાયના હિસાબો જે છે, જે પણ હશે પાપ કે પુણ્યના, ગમતા કે ના ગમતા, સારા કે ખોટા, એ બધા હિસાબો કુદરત ફરજિયાત પૂરા કરાવવાનું છે। એટલે એમ કે મને અંદર શાંત થઈ ગયો તો સંસાર કેમ નો ચાલશે એ વિચારવાની જરૂર નથી। મહાવીરને પણ એક સમય માટે પણ પૂતગલ સાથે તન્મયાકાર ના થયા તોય 72 વર્ષ કાઢ્યા,
સમજાય છે. ફરજિયાત ભાગમાં પ્રશ્ન જ ક્યાં આવે છે? એમાં ઓપ્શન જ નથી. શું નથી? ઓપ્શન જ નથી. એટલે આપણને થાય કે આપણું મન શાંત થઈ ગયું, હવે આપણું વ્યવહાર કેમનો ચાલશે? કેવી રીતે ચાલશે? જે ફરજિયાત છે એમાં તમારે વિચારવાની જરૂર નથી. અત્યારે આપણે આ જ થયું અને આને જ હું ડખો દખલ કહું છું. શું કહું છું? ડખલ દખલ. પ્રકૃતિના ભાગની અંદર કરતાપણું અને માલિકીપણું એ તો ડખો દખલ છે. જે કુદરત ચલાવે છે અને કુદરત ચલાવે છે એટલે જુઓ ને આપણે, ને હું એનાથી મુક્ત છું એ તમે જાણો. પણ તમે ચલાવવા જશો તો ડખો દખલ થઈ જશે. પછી કે મારે કરવું છે પણ થતું નથી, હું આમ કરવા ગયો તો આમ થઈ ગયું. એટલે એમ લાગે છે કે એવી ક્રિયા કઈ થતી જ નથી કે હવે આમ આગળ કેમ કરવું છે, પડે છે એ પ્રમાણે શાંતિથી સંભાવે વર્તાય. બરાબર છે. એટલે કુદરતે આપણને બધાને સિમ્પટમ્સ આપી દીધા છે કે દરેક માણસ હોય, ગમે તે હોય, ડફોર હોય કે હોશિયાર હોય, ગરીબ હોય કે તવંગર હોય, ભણેલો હોય કે અભણ હોય, ગમે તે માણસ હોય, ટેન્શન વાળો પણ હોય, પણ જેવો રાતે ઊંઘી જાય એટલે સમાધિમાં. જેવો સમાધિમાં ઉઠે તારે ભમરડો અને ઊંઘે તારે લાકડો. કવિરાજે લખ્યું છે ને પદમાં, એમ કુદરત એવું કહે છે કે ભાઈ આ લાકડું જ છે અને ભમરડો છે તે કુદરતે ફેરો ફેરો કરે છે. એમાં તને લાગે છે કે હું ફરું છું એ તારું અજ્ઞાન છે. સમજાય છે? ફેરવે છે કુદરત અને કુદરત ભમરડાને ફેરવે છે. તારે ફેરવતા નથી પણ તને લાગે છે કે હું ફરું છું, કારણ કે હું ભમરડો છું એવું માની લઈએ છીએ આપણે. શું છે? હું ભમરડો છું એવું માની લઈએ છીએ. સમજાય છે? આ બધી ભ્રાંતિ જ છે. શું છે? ભ્રાંતિ. ને દ્રષ્ટિથી ભ્રાંતિને ઓગાળવાની છે, બીજું કંઈ કરવાનું નથી અને બીજું કાંઈ કરી શકીએ એમ પણ નથી. સમજાય છે? સ્વામીજી શરૂઆતમાં આપે એક વાત કરી કવિરાજ જોડેની વાતમાં કે આત્માના ગુણોની ભજનાવાળી કંઈક આ વાત કરી તો કંઈક કંઈક બીજું પાસું એનું નીકળવાનું હોય ને રહી ગયું હોય તો આત્માના ગુણોની ભજનાનો મતલબ શું થાય કે આત્માના ગુણો એટલે કે પોતાના જે આત્માના જે ગુણો છે અને પ્રકૃતિના ગુણો છે એ બંને ગુણો ટોટલી સ્વભાવે જુદા છે. આત્માના બધા ગુણો શાશ્વત હતા, શાશ્વત છે અને શાશ્વત રહેવાના છે. અને પ્રકૃતિ પોતે ટેમ્પરરી, એના ગુણો ટેમ્પરરી અને એનું અસ્તિત્વ પણ ટેમ્પરરી છે. એટલે જેનું અસ્તિત્વ ટેમ્પરરી છે એના માટે આપણે બહુ હેડેક લેવાની જરૂર નથી, કારણ કે બિગિનિંગ અને એન્ડ લઈને આવ્યા છે. બરાબર. મારો ઇન્ટરેસ્ટ ખાલી શાશ્વત ગુણમાં છે, કારણ કે કાયમના છે. જેનું બિગિનિંગ એન્ડ હોય એ તો જવાના જ છે, આયા છે માટે જવાના છે. ખાલી આપણે જ્ઞાનથી ધીરજ રાખવાની છે, જરૂર છે, બીજું કાંઈ છે નહીં. એટલે એ કહેવાનો મતલબ હતો. કારણ કે પહેલા જમાનામાં કેવું હતું, અમે નાના નાના હતા જ્યારે આથી 25-30 વર્ષ પહેલાં સત્સંગ કરવા જતા હતા ત્યારે બધા અમને શું કહે, ભાઈ અમારે તો હવે આ તમે આધ્યાત્મની કે મુક્તિની બધી વાતો કરો છો આત્માની બધી, પણ અમારે તો આ સંસાર વળગ્યો છે, ઘર છે, પરિવાર છે, રસોડું છે, નોકરી ધંધા છે, અમારો સમાજ છે, આ બધી અમારી પ્રવૃત્તિ હોય અને આ પ્રવૃત્તિ સાથે અમે મોક્ષના માર્ગે કઈ રીતે આગળ વધી શકીએ, આવો અમને પ્રશ્ન પૂછતા હતા. એના આધારે પછી અમે વાત કરી કે આ મન વચન કાયાની જે ક્રિયા છે અથવા તો 5 ઇન્દ્રિયો તમે અનુભવો છો એ દુનિયા છે, એ બધી જ વસ્તુ એ કુદરતી રચના છે અને એ બધી જ વસ્તુએ અઘાતી કર્મોમાં આવે, જેને આત્માના પુરુષાર્થ સાથે અથવા મુક્તિના માર્ગ સાથે લેવા દેવા નથી. એટલા માટે મેં આ સમજાયું. સમજાય ને કે આવી રીતે કોઈક વાત કરે તો એના એ એંગલથી એને સમજાવું, એટલે એને ખુલાસો થઈ ગયો. પછી એને કન્ફ્યુઝન ના રહે કે મારો સંસાર આવો છે તો મોક્ષ ક્યારે થશે મારો, એ વિચારવાની જરૂર ના રહે. આ લાયકાત ધરાવે છે, એનું લાયકાત ધરાવતું નથી. પ્રશ્ન પાછળ બી મૂળ આશા એ હતો કે તમે ને કવિરાજ મળ્યા ને કઈ જે વાત થઈ તો એ એક લેવલ ની તો થઈ જ એમ, તો એમાંથી કઈક નવું જાણવા મળે કે જે મારા માટે આગળ વધવા માટે એ સેન્સ. એ તો સમજે કે એ તો સંજોગ આજે નીકળ્યો ને, એટલે મેં કીધું રેકોર્ડિંગ નાનું આવ્યું છે આજે. એ તો બરાબર છે, પણ મેં કહું તમે શરૂઆત કરી એ દરમિયાન કઈક નીકળી જાય, આ સંજોગમાં ના નીકળે, મેં કહું કદાચ પાછું યાદ કરાવવાથી નીકળે, એ આશા હતો મૂળ કે જેથી કરીને પ્રયોગમાં લઈ શકાશે તો પાછું ગમે ત્યારે પાછું આગળ નું નહીં કરશે. તમે જો આટલા વર્ષ સત્સંગ કરી છે, દર વર્ષે કઈ નું કઈ નવું નીકળે છે, એટલે અમે કાઢીએ છીએ એવું નથી, કુદરતથી જ નીકળે છે. ખબર જ છે મને કે મારા પોતાની જોડે જેવું ઘણી વાર બન્યું છે, દરેકની સાથે બન્યું. આખી
આખી અમારી સ્પેશિયાલિટી દરેક ને આવું નવી 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 સમજણો મળ્યા જ કરે છે. અંદરથી ખુલ્યા કરે, કુદરતી સંજોગ ના હોય કે જયારે મારું બી ક્લિયર થવાનું હોય તો તમે બી નિમિત્ત છો, હું પણ નિમિત્ત છું. ઘણી વાર આવતી બી હું બહેનો જ આપણી મારી જોડે છે. આપણે મોહનીય કર્મ ને કર્મ નો રાજા, આપણે થોડુંક મોટું કરશું જરા. મોહનીય જે કર્મ છે એને કર્મ નો રાજા કે છે, તો પછી એ આપણી જાગૃતિ કે દ્રષ્ટિ નો ઉપયોગ કરવામાં કેટલો ઇમ્પેક્ટ કરે છે? મોહનીય કર્મ ને કર્મ નો રાજા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સંસારમાં મોહને કારણે તો સુખ લાગે છે અને સુખ મેળવવા માટે આપણે રાગ દ્વેષ કરીએ છીએ. શું કરીએ છીએ? મારી વસ્તુ છે એનો મોહ છે, એ કોઈ લઈ લે તો શું થાય? દ્વેષ થાય છે ને. અને કોઈ મને ગમતી વસ્તુ આપે તો શું થાય છે? અથવા ગમતી વસ્તુ મળે તો શું થાય છે? રાગ થાય છે. આ રાગ કેમ થાય? રાગ અથવા દ્વેષ કેમ થાય છે? એનું કારણ મોહ છે. મોહ એટલે સંસારમાં સુખની અપેક્ષા. હવે આ હોય ત્યાં સુધી તો રાગ દ્વેષ થવાના છે, ત્યાં સુધી તમારે ભટકવાનું છે. હવે મોહ કાઢવા માટે તમારે બીજો મોહ ઉત્પન્ન કરવો પડે. શું કરવો પડે? જેને સમ્યક મોહ કહેવાય. એટલે આને મિથ્યા મોહ કીધું. મિથ્યા મોહ એટલે રિલેટિવ મોહ, અને સમ્યક મોહ એટલે સનાતન મોહ. એટલે હું આત્મા છું અને આત્માનો સ્વભાવ જ અનુસુખવાળો છું, એ પણ મોહ છે અત્યારે અનુભવ ના થતા નથી. પણ એ સમ્યક મોહ છે. સમ્યક એટલે સાવળો, કે જે સંસાર સમાપ્ત કરવામાં સહાયક થાય છે. અને મિથ્યા મોહ એ સંસાર વધારવામાં અને સંસારનો વિકાસ કરવામાં, સંસારને ડેવલપ કરવામાં સહાયક થાય છે. કે જ્યાં સુધી આપણી પાસે મોહ છે આ સંસાર સંબંધી, ત્યાં સુધી ભટકવાનું છે. અને એ મોહ છે ત્યાં સુધી આઠે આઠ કર્મ, જ્ઞાન આવરણ, દર્શન આવરણ, મૌનીય કર્મ, અંતરાય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, બધા જ કર્મો જીવતા જ છે. કેવા છે? કારણ કે મૌનીય કર્મ કને બીજ પડે એમાં બધું જોઈએ જ પાછું, જોઈએ કે ના જોઈએ? આવું છે, સમજાય તમને? એટલે મૌનીય કર્મ ને બધા કર્મ નો કિંગ કહેવાય. શું કહેવાય છે? હવે આપણે જયારે આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે આનંદ કે સુખ તો લાગે જ છે, અનુભવાય પણ છે જ, તો એની સામે આપણે કયો કાઉન્ટર વેટ મૂકવું જોઈએ કે એ આ ધારો કે આ વિનાશી છે, કે આપણો આત્માનો અવિનાશી છે, એ રીતની દ્રષ્ટિ એટલે કઈ રીતે ગોઠવવું છે? સમજો, આમાં શું છે કે આપણને આઈસ્ક્રીમ ખાતી વખતે સુખ લાગે છે એની પાછળ બિલીફ લઈને આવ્યા છે. શું લઈને આવ્યા છે? આઈસ્ક્રીમમાં આનંદ છે એવી બિલીફ હોય તો આઈસ્ક્રીમ ખાઈ તો આનંદ આવે કે ના આવે? જેમ આપણને ગમતા કપડાં પહેરીએ ત્યારે આપણને એમ થાય કે આજે મને આમ સારું લાગે છે. હવે એ આનંદ કપડામાંથી નથી, બિલીફમાંથી છે. ત્યારે લાગ્યું એ જ કપડાં પાછળ બીજાને પહેરીએ તો એમના આનંદ આવે, કારણ કે એની બિલીફ નથી. એટલે પ્રશ્ન બિલીફનો છે, અને આ બિલીફ એ રોંગ બિલીફ છે અથવા તો રિલેટિવ બિલીફ છે. એનાથી આપણે ભટકીએ છીએ, એને મૌનીય કર્મ કહેવાય. શું કહેવાય? સમજાય છે? સમજાવવું જોઈએ કે આ કપડામાંથી મને આનંદ આવે છે એ રિલેટિવ સત્ય છે, પણ જો કપડાં અને પહેરવા પાછળનું શરીર એની પાછળ જો આત્મા ના હોય તો આ પણ આનંદ આવે. એટલે બધાનું રૂટ શું છે? આત્મા. એનો સ્વભાવ શું છે? આનંદ. પણ બિલીફ શું છે? બસ કપડામાં. સમજાય મારી વાત? એટલે આ આખું મિથ્યા દ્રષ્ટિ કહેવાય અથવા તો બહિર્મુખી દ્રષ્ટિ છે. શું છે? જેને કારણે આપણે ફસાયા છીએ. આપણને ખબર પડવી જોઈએ કે આ જગતની અંદર કોઈ પણ વસ્તુ એવી છે કે જે સુખ દુઃખ અનુભવી શકે. મનુષ્ય સિવાય અથવા તો જીવ સિવાય આટલા બધા પદાર્થો છે, એ બધા પદાર્થો સુખ દુઃખ અનુભવી શકે છે? તો કોઈ પણ જીવ કેમ અનુભવી શકે છે? મનુષ્ય, પ્રાણી આ બધા કેમ અનુભવી શકે છે? કારણ કે અંદર હવે આત્માનો ગુણ જ જો સુખ ના હોય તો સુખ દુઃખ કેવી અનુભવાય? સમજાય છે કે નહીં? સુખ નથી તો સુખ અનુભવ કે કોણ કેવી રીતે થાય? આપણને મને ઘડિયાળ મળી તો મને સુખનો અનુભવ કેવી રીતે થાય? ઘડિયાળ નો સ્વભાવ સુખ આપવાનું છે નહીં, પણ હું ફીલ કેવી રીતે કરું છું? તો કે અંદર આત્મામાં સુખનો સ્વભાવ છે, પણ બિલીફ ક્યાં છે? ઘડિયાળ ઉપર છે. પણ જો આત્મા ના હોય તો
આ મરદાનું ભૈયા આપતો સુખનો અનુભવ થાય. એટલે આ જે રોંગ બિલીફ છે એને રાઈટ બિલીફમાં કન્વર્ટ કરતી જવાનું છે. અને જે આ બિલીફ છે એ જ પ્રતિષ્ઠિત આત્મા કે બે અલગ? બિલીફ છે એ જ પ્રતિષ્ઠિત આત્મા. અને આપણે અંતસ્કરણમાં બે પ્રકારની બિલીફ છે, એક ડિસ્ચાર્જ બિલીફ છે, એક ચાર્જ બિલીફ છે. અત્યારે સંજોગોમાં ઉકલે છે ડિસ્ચાર્જ છે, પણ એમાં ભરવું કે ના ભરવું એ આપણો પ્રશ્ન છે. હવે જો આપણી પાસે સમ્યક બિલીફ હશે તો પેલામાં ભરીશું નહીં, એ ઉત્પન્ન થશે અને નાશ થઈ જશે. સમજાય છે ને? બસ એ આપણો પુરુષાર્થ છે, એ આવે ને જાય ને આપણે છૂટા રહીએ એ આપણો પુરુષાર્થ છે, એને હલાવવાની જરૂર નથી. એટલે એમ અંદર ઉકલતું હોય કે આઈસ્ક્રીમમાં સુખ છે એ ટાઈમે એ બિલીફ સામે આપણે કાઉન્ટર બિલીફ તો મૂકવી પડશે ને કે સુખ એ તો મારો સ્વભાવ છે, એ બિલીફ ને લીધે રોંગ બિલીફ ને લીધે અમારા બિલીફ કેવાય ને, બિલીફ બદલી કેવાય. એટલે દ્રષ્ટિનો ઉપયોગ થાય કેવાય ને. એટલે પેલી બિલીફ ની અસર થાય નહીં, જે નીકળી છે એની અસર થાય નહીં, એ આવે ને જતી રહે એટલે ઉકલી ગઈ કહેવાય. કારણ કે સુખનો અનુભવ તો થવાનો જ છે. અને સુખનો અનુભવ થાય છે કારણ કે સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે અને બંને પ્રકારની બિલીફ લઈને આયા છે, માટે આત્મા નિર્વેદક છે. પણ પ્રકૃતિમાં જે ચાર ડિસ્ચાર્જ, ચારનું ડિસ્ચાર્જ થાય છે એની અંદર વેદના લઈને આવ્યા છે. વેદના એટલે સાતા અને અસાતા. સાતાને આપણે સુખ કહીએ છીએ, અસાતાને દુઃખ કહીએ છીએ, પણ બંને વેદના જ છે. શું છે? અને હું કેવો છું? નિર્વેદક. નિર્વેદક નો મતલબ થયો સ્વાભાવિક સુખ, વેદક નો મતલબ થયેલો સંજોગોને અવસ્થાથી ભોગવી રહેલો સુખ દુઃખ. એને વેદક પણ કહેવાય. શું કહેવાય? મને આઈસ્ક્રીમ માં સુખ લાગે છે એટલે એને વેદના કીધી, એ ભેગું થાય તો જ મને અનુભવ થાય. સમજાય છે? એટલે આ વેદના છે. શું છે? એને ઇંગ્લિશમાં કહેવાય સફરિંગ. શું કહેવાય? સફરિંગ. અને જૈન પરિભાષામાં એને વેદનીય કર્મ કહે છે. એક જ ટાઇટલ છે અને એ ટાઇટલના બે ભાગ છે, સાતા અને અસાતા, જેને આપણે સુખ અને દુઃખ કહીએ છીએ. અને આત્મા નિર્વેદક છે, એમાં વેદના નથી, કારણ કે એનું સુખ આધારિત નથી, પણ કેવું છે? સ્વાભાવિક છે. અને આ પ્રકૃતિને જે સુખનો અનુભવ થાય છે એ આધારિત છે. કેવું છે? આધારિત છે. સમજાય? સ્વામીજી, આ જ સ્ટેજમાં આ એક મને એવું સમજાય છે કે આ એક પ્રાઇમરી થયું કે આટલી આપણે આખી ગોઠવણી કરવી પડે છે. હવે બીજા સ્ટેજમાં એવું મને સમજ છે કે અમુકમાં ખાલી આપણે દ્રષ્ટિથી નજરે જાય તો પણ કર્મ આપણું એટલે મિસ્કે નિજરા થઈ ગયેલી, તો એ લેવલમાં ખાલી એ કઈ રીતે તે વખતે જાગૃતિ વર્તી જાય કે તમારી દ્રષ્ટિ આ વાપરી વાપરીને ગાઢ થઈ જાય પછી એની મેં ઓટો મોડતા. હા, તો પણ નહીં, એટલે કોક વાર એવું લાગે છે કે આ આપણને સંજોગો અને સંજોગોની માન્યતાની અસરોથી મુક્ત રહ્યા એટલે આપણે જ્ઞાનમાં બરાબર છીએ. રીત ગમે તે હોય રિઝલ્ટ આવવું જોઈએ. દાદા ભગવાન શું કહેતા હતા? આપણે મગ ચડાવવાથી કામ છે, નદીનું પાણી ના હોય, નળનું પાણી ના હોય, ગોળાનું પાણી ના હોય તો ગટરના પાણીએ ચડાવો, પણ મગ ચડવા તે કામ છે. એમ રિઝલ્ટ આવવું જોઈએ, રીત ગમે તે હોય. હું કહું છું તેના સિવાય બીજી રીતે હોય તો વાંધો નહીં, પણ રિઝલ્ટ આવવું, રિઝલ્ટનું ઇમ્પોર્ટન્ટ છે. અને રિઝલ્ટ તો રિલેટિવ શક્ય છે. રીત એ મારા અનુભવનું પ્રમાણ છે, પણ તમારા અનુભવ પ્રમાણથી બીજી રીત પણ હોય શકે, દાખલા પણ બીજા હોય શકે. આમાં કંઈક રિલેટિવ, આ જે ભાષા છે રિલેટિવ શક્ય છે. એક સનાતન સત્ય નથી કે કોઈ અન્ય જગ્યાએ બીજો દાખલો આપી શકે, કોઈ બીજી રીતે પણ પ્રેઝન્ટ કરી શકે, પણ સાયન્સ પ્રેઝન્ટ થવું જોઈએ અને આપણને છૂટાપણાનો અનુભવ થવો જોઈએ. રીત ગમે તે હોય છે. Mm-hmm.